सूरत शहर में ओडिशावासी श्रमिकों ने ट्रेन मार्फते वतन मोकलवानी कामगिरी चाली रही है। जो कि मोटा प्रमाण में ओडिशावासी सूरत ना वसता होवाथी थोड़ो विलंब थई रह्यो छे, जेने लईने श्रमिकों वतन मोकलवानी मांग करी रह्या छे। त्यारे बुधवारे पांडेसरा पुनीतनगर में गुरुवारे सवारे सिद्धार्थनगर में श्रमिकों मोटी संख्या में रस्ता पर उतरी आव्या हता, जेथी पोलिस द्वारा आगेवानो साथे मळी समजावाना प्रयासो हाथ धराया हता। कोरोना ने लॉकडाउन ना कारणे सूरत शहर में वसता श्रमिकों नी एवी तो दयनीय हालत थई जवा पामी छे के तेमने कोई पण हिसाबे वतन पहोंचवू छे। आ माटे तेमनी पासे रुपया नहीं होय तो पण वतन थी मंगावीने के पछी भाईबंद दोस्तारो पासेथी ऊછીના લઈને પણ વતન જઈ રહ્યા છે। તે છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ રાજ્યોના સુરતમાં વસતા લોકોને ટ્રેન મારફતે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે। સુરત શહેરમાં અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા, બિહાર, ઝારખંડ માટે કુલ 18 ટ્રેનો દોડી ચૂકી છે, જેમાં 20,000થી વધુ શ્રમિકો રવાના થયા છે। ઓડિશાવાસીઓની સુરતમાં સંખ્યા વધુ હોવાથી થોડો વિલંબ થઈ રહ્યો છે, જેથી શ્રમિકો રસ્તા પર ઉતરી આવી વતન મોકલવા માંગ કરી રહ્યા છે। બુધવારે પાણેસરા વિસ્તારના પુનીતનગરમાં શ્રમિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ ગુરુવારે સવારે સિદ્ધાર્થનગર ખાતે પણ શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ દ્વારા આગેવાનો સાથે મળી તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અઝર કુરેશી, ડીટી ન્યૂઝ।